ગોધરા સરકારી ફાર્મસી રિજવાન જમાલે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈને રોગચાળો ન ફેલાય અને સંક્રમિત થયેલા વ્યક્તિઓને સમયસર દવા મળી રહે તેની સતર્કતાના ભાગરૂપે ચેકિંગ કરવા તપાસ હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પંડ્યાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા ટાઉન વિસ્તારમાં આવેલી રાણી મસ્જિદના મીઠી ખાન મોહલ્લામાં રહેતો રિજવાન અહેમદભાઈ જમાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી કોવિડ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ દ્વારા પોતાના ઘરે કેટલાક દર્દીઓના ગેરકાયદેસર રીતે કોરોના ટેસ્ટ કરે છે અને રેપિડ ટેસ્ટ કરવાની વધુ કિંમત વસૂલે છે. તેની પાસે રેપિડ કિટનો જથ્થો પણ છે. આ બાબતે જાણકાર જિલ્લા ફાર્મિસ્ટ અધિકારી બોલાવીને તેમજ પોલીસ ટીમ સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 7 નંગ બોક્સમાં 135 નંગ જેટલી રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ મળી આવી હતી. સરકારે ફાર્માસિસ્ટ હોય અને રેપિડ એન્ટીજન કિટ પોતાના ઘરે ન રાખી શકાય તેવું જાણવા છતાં અંગત કામ કરીને આર્થિક લાભ મેળવવાની લાલચમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો રિજવાન અહેમદભાઈ જમાલ પકડાઈ ગયો હતો. પોલીસે રેપિડ ટેસ્ટિંગ કિટનો 2,25,000 રૂપિયાનો જથ્થો જપ્ત કરીને ગોધરા બીડી જીવન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. હાલ કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહેલ હોય પંચમહાલ જિલ્લા પોલીસે સતર્કતાના ભાગરૂપે સિટીઝન્સ અને કોરોનાના સંક્રમિત દર્દીઓને દવા સારવાર મળી રહે તે માટે સાધન સામગ્રી અને બધી આવશ્યક વસ્તુઓ વ્યવસ્થિત મળી રહે તે માટે સતર્કતાના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલની સૂચનાઓથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પંચમહાલ પોલીસને એક ખાનગી બાતમી મળી હતી. આ ખાનગી બાતમીના આધારે એવું જાણવા મળ્યું હતું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મીઠી ખાન મોહલ્લા ખાતે એક સરકારી PHCમાં વેજલપુરમાં ફરજ બજાવતા એક વ્યક્તિ એમના ઘરની અંદર રેપિડ એન્ટીજેન ટેસ્ટની કિટ્સનો જથ્થો સંગ્રહીને રાખેલ છે. આ બાતમી આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અમારા ડિસ્ટ્રિક્ટ ફાર્માસિસ્ટને સાથે અને પંચોને સાથે રાખી અને આ વ્યક્તિના ઘરની અંદર રેડ કરવામાં આવી, જેમાં રેડ દરમિયાન કુલ 7 અલગ અલગ બોક્સ મળી આવ્યા છે, જે અલગ અલગ કંપનીઓની રેપિડ એન્ટીજેન ટેસ્ટની કિટ્સ કુલ નંગ 135 અને જેની ટોટલ વેલ્યુ 2,02,500 જેટલી કિંમત બને છે. આ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. IPC કલમ 406-407 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 અંતર્ગત આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પકડીને સોંપવામાં આવ્યો છે. COVID-19 ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ આરોપીની કાયદેસર અટકાયત કરવામાં આવશે અને આગળની તપાસ બી ડિવિઝન